24 मार्च विश्व टीबी नियंत्रण दिवस के अंतर्गत संध्या ग्रुप ऑफ केमिकल्स द्वारा न्यूट्रिशनल पैकेट का वितरण किया गया। टीबी दर्दियों को न्यूट्रिशनल पैकेट का वितरण किया गया। 24 मार्च विश्व टीबी नियंत्रण दिन के तौर पर पूरे देश में मनाया गया, जिसे देखते हुए वापी इंडस्ट्रियल एरिया होने की वजह से टीबी के पेशेंट भी ज्यादा पाए जाते हैं। जिसे देखते हुए संध्या ग्रुप ऑफ कंपनीज के डायरेक्टर स्मित पटेल द्वारा न्यूट्रिशन किट टीबी के दर्दियों को दी गई, साथ ही साथ डॉक्टर चिंतन पटेल द्वारा टीबी के मरीजों को मार्गदर्शन भी दिया गया। साथ ही साथ संध्या ग्रुप के डायरेक्टर द्वारा CSR के तहत टीबी दर्दियों को किट समय समय पर प्रदान किया जाएगा। ट्रीटमेंट जब तक चलेगा तब तक मिलने वाला है। अगर मान लो कि आपका डिब्बा खत्म हो रहा है तो आप यहाँ पे आएंगे दूसरा डिब्बा। ઓલ ઓવર ધ વર્લ્ડમાં અવેરનેસ એક્ટિવિટી પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ. એ વીકની પણ ફૂલ મંથ ઓવર આખા ઇન્ડિયા અને બીજા પણ દેશોમાં કંઈક ને કંઈક એક્ટિવિટીઝ થતી હોય છે. હવે ડોટ્સ એટલે કે ગવર્મેન્ટનો જે પ્રોગ્રામ છે, RNTCPનો જે ડોટ્સ પ્રોગ્રામ હોય છે, એમાં ગવર્મેન્ટ ફ્રીમાં ટીબીની સારવાર અને જાંચ માટે બધા ટેસ્ટો ફ્રીમાં કરે છે. ટીબીની જે ટ્રીટમેન્ટ કમસે કમ જે 6 મહિનાથી 8 મહિનાના અમુક કેસીસમાં જે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી છે, જે 24 મહિના સુધી ચાલે છે, એ સરકાર પૂરેપૂરી ફ્રીમાં આપે છે. પ્લસ એને જાણવા માટે જે એકદમ હાઈલી અને મોંઘો ટેસ્ટ હોય છે, જે 2-2.5 હજારનો ટેસ્ટ છે, એ પણ ગવર્મેન્ટ હવે ફ્રીમાં કરીને આપે છે. આ ન્યુટ્રિશન પ્રોગ્રામ અમારો આ સેકન્ડ એપિસોડ છે, જેમાં અમે એક આખું ફૂડ પેકેટ આપી રહ્યા છીએ, જેમાં એક ન્યુટ્રિશન બેલેન્સ થાય એક ટીબી રોગ માટે એ આપણે કરી રહ્યા છીએ. જ્યારે આ જે આ તો વચ્ચે વચ્ચેના પ્રોગ્રામ્સ હતા, પણ હવે જે આ પ્રોગ્રામ અમે લોન્ચ કરી રહ્યા છીએ, દેટ ઇઝ પ્રોટીન પ્રોગ્રામ. કેમકે એક ટીબીનો જે પેશન્ટ હોય છે એ ન્યુટ્રિશનલી ઇમ્બેલેન્સ હોય છે, પ્રોટીન કન્ટેન્ટ એનામાં બહુ જ ઓછું હોય છે, અને જેનાથી શરીરની ઇમ્યુનિટી એકદમ લો હોય છે. હવે આ પ્રોટીન પ્રોગ્રામમાં અમે જેટલા પણ ગરીબ પેશન્ટ્સ ટીબીના હશે અને ડોટ્સમાં રજીસ્ટર હશે, એ અમે ગવર્મેન્ટ સાથે મળીને એમને પ્રોટીન્સના પેકેટ્સ આપવાના છે, જે એમને આખી ટ્રીટમેન્ટ ડ્યુરેશનમાં મળશે. એમને દર મહિને એમને સપ્લિમેન્ટ કરવામાં આવશે. જનરલી માર્ચ મહિનાની અંદર ટીબી ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એવું વિચારવામાં છે કે ટીબી એક બહુ મહત્ત્વનો રોગ તરીકે પ્રસ્થાપિત થાય છે અને માર્ચ મહિનામાં ટીબી જનરલી ફેલાય છે અને 24 માર્ચ એ ટીબી નિયંત્રણ દિવસ તરીકે ઉજવાય છે. અને માર્ચ મહિનામાં આપણે ક્યારેક ખાસ કરીને વાપીની અંદર જે આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અને ગીચ વસ્તી ધરાવતી બહુપ્રાંતીય પ્રજાઓનો જે વિસ્તાર છે, જેને લીધે ઘણી બધી ગીચતાને લીધે ટીબીની શક્યતાઓ અને વાતાવરણ જે હવા ભેજવાળા હવામાનને લીધે ટીબીની ઘણી બધી શક્યતાઓ વધી ગયેલી છે. અને આપણે દર વર્ગના જે આપણા મેડિકલ રિપોર્ટ્સ છે તે એવું જ કહે છે કે વાપીમાં ટીબીના સંખ્યા વધારે છે. તો આ વર્ષે સંધ્યા ગ્રુપ અને સંધ્યા ટ્રસ્ટે ડિસાઇડ કર્યું છે કે આપણે ટીબીના જાગરણ ઉપર કંઈક કાર્ય કરીએ. આગળ પડતા એક ઔદ્યોગિક ગ્રુપ તરીકે આપણે આ એક કાર્યમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવો જોઈએ અને આ અમારું એક વર્ષનું નહીં, લગાતાર હવે આ કાર્ય ઉપર અમે ધ્યાન આપવાના પ્રયત્ન કરીશું. અને એ નેજા હેઠળ આ ટ્વીન સિટીની અંદર જે ટીવી નિયંત્રણનો જે કાર્યક્રમ આપ્યો છે તેમાં સંધ્યા ગ્રુપ એક મહત્ત્વના ભાગીદાર તરીકે ભાગ ભજવી રહ્યું છે. અને અમે આશા રાખીએ છીએ કે અમે વધુ ને વધુ ટીબી પેશન્ટોને પહોંચીએ અને એમને અમારા તરફથી થતી બધી મદદો કરીને એમને સારા થવા માટેની મદદો કરીએ અને એવી જ અમે મહેનત અને પ્રાર્થના કરી રહ્યા છીએ.